દ્વારકા સતત વરસાદને કારણે આ વખતે નવરાત્રિની ખેલૈયાઓની મજા વરસાદ બગાડે તેવી સ્થિતિ સામે આવી રહી છે. દ્વારકાના ખેલૈયા માટે માઠા સમાચાર આવી રહ્યા છે. સતત વરસાદના કારણે દ્વારકા નગરપાલિકા સંચાલિત પ્રીતમ વ્યાયામ ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. ગ્રાઉન્ડમાં થોડા પાણી ભરાઈ ગયા છે અને વરસાદ સતત ચાલુ છે, ત્યારે નવરાત્રિ શરૂ થવાને એક દિવસ બાકી હોય વરસાદ ખેલૈયાના રંગમાં ભંગ પાડી શકે છે. ગ્રાઉન્ડમાં તેમજ આસપાસમાં પાણી અને કીચડના પગલે નવરાત્રિનો આનંદ વરસાદ દ્વારકાવાસીઓનો મજા બગાડી શકે છે. દ્વારકામાં ધીમીધારે સતત વરસાદ વરસી રહ્યો છે. ગ્રાઉન્ડ ભીના તો થઈ જ ગયા છે, પણ ગ્રાઉન્ડમાં થોડા પાણી પણ ભરાતા હવે લોકો છૂટથી રમવાનો આનંદ માણી શકશે કે કેમ તે પ્રશ્ન ઉઠી રહ્યો છે. કેમ કે સતત વરસાદના કારણે ગ્રાઉન્ડ ભીના થયેલા હોય કાદવ વ્યાપક પ્રમાણમાં ખેલૈયાની મજા બગાડી શકે છે, તો સાથે ગ્રાઉન્ડ બહાર પણ રસ્તાઓમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. આ વખતે દ્વારકાવાસીઓને નવરાત્રિ સતત વરસતા મેઘરાજા ઝાંખી પાડી તેવી શક્યતા જોવાઈ રહી છે. હજુ પણ વરસાદની આગાહી હોય અને 3 દિવસથી મેઘરાજા સતત ધીમીધારે વરસી રહ્યા હોય છે, ત્યારે નવરાત્રિ આયોજકો પણ હાલ ચિંતામાં મુકાયા છે, તો સાથે ખેલૈયામાં વરસાદના પગલે નવરાત્રિ ઉત્સવ ફિક્કો પડે તેવી સ્થિતિ હાલ નિર્માણ પામી છે. મુકેશ મુકરિયા સાથે દીપક જોશી, જેડેશ ટીવી, દ્વારકા.